तो मुख्यमंत्री विजय रूपाणी प्रेस कॉन्फ्रेंस करवा जी रहा है, सीधा जाइए त्यां। तो सीएम विजय रूपाणी महत्वनी जाहरात तेमना तरफ थी करवामां आवशे, जो कि आरसी फर्दू साथे देखाई रहा छे। तो खेती ने लईने आ वात होई शके छे, वीजळी ने लईने होई शके छे वात, कारण के सौरभभाई पण त्यां बाजूमां देखाई रहा छे। गुजरात राज्य पॉलिसी ड्रीवन स्टेट तरीके पोतानी एक आगवी ओळख प्रतिष्ठा पहचान उभी करी छे, जेथी करीने गुजरात में कोई निर्वेश करे एक्टिविटीज थाय, बधी बधा माटे समान तक लोकोने प्राप्त थाय, अने ब्लेक एंड व्हाइट में बिट्वीन द लाइन आखी व्यवस्था आपणे उभी करीए छीए। राज्ये अलग अलग अनेक विषयों ऊपर पॉलिसी डिक्लेर करी छे, आजे एक वधु पॉलिसी एनी जाहेरात करीए छीए, घोषणा करीए छीए के आगामी दिवसों में इलेक्ट्रिक व्हीकल मोटी संख्या में लोको वापरता थाय, एना बे लाभ थशे। एक तो पेट्रोल डीजल नी खपत ओछी थाय, आपणे पेट्रोल डीजल मोटा भागे इम्पोर्ट करीए छीए तो आपणुं फॉरेन एक्सचेंज पण बचे, आत्मनिर्भर भारत में आपणे उपयोगी थाय। साथे साथे क्लाइमेट चेन्ज, प्रदूषणनुं प्रमाण, कार्बन डायोक्साइड ओछो थाय, अने इलेक्ट्रिक व्हीकल थी गाड़ियो चाले तो शहरों में हाईवे ऊपर प्रदूषण मुक्त गुजरात ने बनावानी दिशा में आपणो आ प्रयास छे, अने एटला माटे अमे लोकोए इलेक्ट्रिक व्हीकल माटेनी पॉलिसी, अने भारत में गुजरात एवं पहलू राज्य बनशे कि जेने उदार रीते नीति रीति बनावीने आ पॉलिसी आजे हूँ एनी जाहेरात करूँ छू। आ पॉलिसी आवनारा चार वर्ष माटे एनो अमल थशे, अने उत्तरोत्तर आपणे इलेक्ट्रिक व्हीकल्स ए लोको वधु उपयोग करता थाय ए आपणो भावार्थ छे, अने साथे साथे गुजरातमां इलेक्ट्रिक व्हीकलनुं प्रोडक्शन पण मेन्युफेक्चरिंग पण वधे એ પણ આપણો દ્રષ્ટિકોણ એમાં સમાયેલો છે। આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ જે છે એમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર, મોટા ભાગે સ્કૂટર, સ્કૂટર બાઇક, પછી આવે છે તો રિક્ષા, અને ફોર વ્હીલર એટલે મોટર ગાડી, આ ત્રણ ઉપરનું કોન્સન્ટ્રેશન ને આપણો ભાર છે। આપણે આ પોલિસીથી 6 લાખ ટન કાર્બન ઉત્સર્ગ અટકશે, 6 લાખ ટન, 5 કરોડ રૂપિયાનું ઈંધણ પણ આપણે બચાવીશું। ટુ વ્હીલર માટે 20,000 સુધી આપણે સબસિડી આપીશું, વ્હીકલ દીઠ 20,000 સુધીની સબસિડી આપીશું। થ્રી વ્હીલરમાં 50,000 રૂપિયા સબસિડી આપીશું, એટલે રિક્ષા જે લેશે એને 50,000 રૂપિયા સુધીની સબસિડી આપીશું, અને ફોર વ્હીલરમાં 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આપણે આપીશું। કારણ કે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ હજી શરૂઆત થઈ રહી છે, ત્યારે બીજા વ્હીકલો કરતા થોડો ઘણો ભાવ એનો વધારો પણ હોઈ શકે, તો માણસ વધારે ભાવ હોવાને કારણે ન લે એવું પણ બને, ત્યારે એને
लेता करवा आकर्षित करवा खरीदता करवा ए आपणो हेतु छे। माटे टू व्हीलर माटे 20,000 रुपया सबसिडी, थ्री व्हीलर माटे 50,000 रुपया सबसिडी अने 1.5 लाख रुपया सबसिडी फोर व्हीलर माटे आपणे आपीशुं। अने एवी ज रीते आपणे जे चार्जिंग आमां चार्जिंग स्टेशन्स बनावा पड़शे के दाखला तरीके कोई राजकोटथी बाइक कार गांधीनगर आवे અને ગાંધીનગરથી પાછો માણસ રાજકોટ જાય તો અત્યારે પેટ્રોલ ડીઝલમાં એને રસ્તામાં પેટ્રોલ પંપો મળે તો પાછું પેટ્રોલ ડીઝલ પુરાવે। અહીંયા લગભગ એમ કહેવાય છે કે કારમાં 200-225 કિલોમીટર સુધી એક બેટરી ચાલતી હોય છે અને પછી એને ચાર્જ કરવી પડે। ચાર્જિંગ જે સ્ટેશન્સ જે બનશે એને પણ આપણે સબસિડી આપીશું, એટલે કે કેપિટલ ઇન્સેન્ટિવ શરૂઆતમાં એમને આપીશું, ચાર્જિંગ સ્ટેશન બનાવશે એને। અને અલગ અલગ હોટલો ઉપર જ્યાં લોકો ચા નાસ્તો કરવા ઊભા રહેતા હોય છે તો એ બાજુ એ નાસ્તો ભોજન કરે ત્યાં સુધીમાં એની વ્હીકલ એ ચાર્જ થઈ જાય અને ચાર્જ થઈ જાય અને પાછો એ માણસ આગળ વધે અને પોતાના ડેસ્ટિનેશને એ પહોંચે। એટલા માટે ચાર્જિંગ સ્ટેશન માટે પણ આપણે આમાં કેપિટલ ઇન્સેન્ટિવ એ ચાર્જિંગ સ્ટેશનોને પણ આપણે આપવાના આપીશું। એટલે મહત્વની વાત છે, આમ તો માણસ ઘરે પોતાના જે મોબાઈલ ચાર્જ કરે છે એમ પોતાના બેટરી ચાર્જ કરવા માટે એ ઘરે કરી શકે, આખી રાત એ ચાર્જ થાય ને સવારે પાછું લગાવીને એ પોતે પોતાના કામ ઉપર જઈ શકે। પણ ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે એને રસ્તામાં આ પ્રકારની ફેસિલિટીઝ પ્રાપ્ત થાય। અમારી ધારણા એવી છે કે 500 જગ્યાએ ગુજરાતમાં હાઈવે ઉપર આ પ્રકારના ચાર્જિંગ સ્ટેશન્સ પણ ઊભા કરવામાં આવે અને એને કેપિટલ સબસિડી અમે આપવા માટે પ્રયત્ન કરીએ છીએ, કરશું। બીજું ઇલેક્ટ્રિક વ્હીકલ આનુષાંગિક એન્સિલરીનું પણ મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં વધશે આપણી આ પોલિસીને કારણે, અને આપણે એમાં આપણે આગળ વધી શકીશું। આપણી ધારણા એવી છે કે લગભગ 1.25 લાખ સ્કૂટર આ દોડતા થઈ જાય, લગભગ 75,000 રિક્ષાઓ તુરંત જ આ પોલિસીનો લાભ લઈને આગળ વધે અને લગભગ 25,000 જેટલી કાર પણ સ્ટાર્ટ થાય। અને સ્વાભાવિક છે પેટ્રોલ ડીઝલ ભરાવવાને કારણે એમને ઘણું સસ્તું પણ પડશે એ એમનું આવું જવું। આ રીતે એક પ્રયત્ન છે આપણો। પછી આમાં અમે લોકો જે સબસિડી આપીશું એ પ્રતિ વોટ કિલો વોટ, આમાં સ્કૂટર ને બધાનું એવું હોય છે કે 1 કિલોવોટનું છે, 1.5 કિલોવોટનું છે, 2 કિલોવોટનું છે, તો એમાં અમે પ્રતિ કિલો વોટ એને સબસિડાઇઝ કરવાના છીએ। અને મેં અસટે તમને જે કીધું છે 20,000, 50,000 ને 1.5 લાખ એ એવરેજ કીધી છે, હિસાબ પ્રતિ કિલો વોટ। માની લો કોઈ 1 કિલોવોટનું નાનું સ્કૂટર છે અને કોઈ 2 કિલોવોટનું સ્કૂટર છે તો એ રીતે પ્રતિ કિલો વોટ એમને સબસિડી આપણે ત્યાંથી મળશે। 250 જેટલા ચાર્જિંગ સ્ટેશન આપણે મંજૂર થયેલા છે અને 250 નવા કુલ 500 ચાર્જિંગ સ્ટેશન આપણે કરીશું અને એમાં 25% કેપિટલ સબસિડી પણ 10 લાખ રૂપિયાની મર્યાદામાં આપણે એમને સબસિડી પૂરી પાડીશું। ત્યાર પછી આમાં ખાનગી માલિકીના વીજળી વિતરણ કરતી કંપનીઓ, કારણ કે આમાં ચાર્જિંગમાં ઇલેક્ટ્રિક લાઇટો એનો ઉપયોગ થશે અને બેટરી સ્વેપિંગ સ્ટેશનો એને આપણે પ્રોત્સાહન આપવું પડશે
અને એ દ્રષ્ટિથી આપણે આ આખા માત્ર કેપિટલ સબસિડી ઉપર જઈ અને આપણે આગળ વધવાના છીએ. આ પ્રકારે અન્ય રાજ્યો કરતા ગુજરાતે ખૂબ ઉદારતાપૂર્વક આખી આ પોલિસી કરી છે. લગભગ હું એમ માનું છું કે સબસિડી એ પહેલી રાજ્ય ગુજરાત છે. બાકી બધે જગ્યાએ ટેક્સમાં માફી કરી છે, રજિસ્ટ્રેશન ફીમાં માફી કરી હોય, આપણે એમાં માફી નથી કરતા, કારણ કે એ બહુ નોમિનલ છે. જ્યારે આપણે ટોટલ વાહન ઉપર સબસિડી એ પ્રકારનું માપદંડ પકડી અને આપણે આ સબસિડી આપવાના છીએ. એટલે બેટરીના કારખાના જે નાખશે અથવા તો પ્રોડક્શન કરશે આપણે ત્યાં એના મેન્યુફેક્ચરિંગના આપણી પાસે કમિટમેન્ટ આવ્યા છે અને એ આપણી જે મેન્યુફેક્ચરિંગ માટેની પોલિસી છે એમાં બધા ઇન્સેન્ટિવ જે આવી જાય છે એટલે આને અલગ આપણે ઇન્સેન્ટિવની વાત નથી રહેતી. એટલે કીધું મારુતિ સાથે ત્રણ જેપનીઝ કંપની છે. આ તો ટાટા બનાવવાના છે, આ તો પ્રોડક્શન આ જૂન મહિનામાં એ લોકો ચાલુ કરવાના છે. આમાં હજી તમે છે ને બધા વિષય મિક્સઅપ થાય છે. આજની આ વિષય છે આપણો ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી, એમાં સાયકલ ન આવે ને, કારણ કે એટલે અત્યારે સાયકલનો આપણે સમાવેશ નથી કર્યો. અત્યારે આપણે માત્ર ટુ વ્હીલર એટલે સ્કૂટર્સ અને કિલોવોટ પ્રમાણે જાય છે. માની લો કોઈ એટલે સ્કૂટરના ઓટોમેટિક થઈ જશે, એ સાયકલ નહીં ગણાય પછી. પેલી વસ્તુ કે જે આપના સ્ટેટમેન્ટ કર્યું કે વીજળીના દર હાઈએસ્ટ છે એ વિષય નથી. તમે બોમ્બે, દિલ્હી, કોઈ બી મોટા શહેરોમાં આપણું ટેરિફ અને બીજાના ટેરિફનું કમ્પેરિઝન એકવાર કરી લેજો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે ટેરિફ જે નક્કી કરવામાં આવશે કમર્શિયલ ટેરિફ માટે જે વ્યવસાય કરશે એનો ટેરિફ રેગ્યુલેટર જુદી રીતે નક્કી કરશે. એટલે એની અંદર જે રેગ્યુલેટર આપશે ભાવ એ ભાવ પ્રમાણે ચાર્જિંગ કરવામાં આવશે. જીઆરસી રેગ્યુલેટર જે નક્કી કરશે એ ભાવ જોયા પછી રાજ્ય સરકાર નિર્ણય લેશે. બીજું કે આની અંદર આ બધા આપ્યા પછી ખૂબ મોટા પ્રમાણમાં સેવિંગ થાય છે કન્ઝ્યુમરમાં. એટલે અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે જે પ્રમાણે મુખ્યમંત્રીશ્રી અત્યારે જે સબસિડી નક્કી કરી, કંપનીઓ જે પ્રમાણે એગ્રેસિવ થવાના છે, અમે જે પ્રમાણે ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરીએ છીએ, તો ખૂબ મોટા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલમાં પર લિટરની કોસ્ટ કરતાં આની અંદર કોસ્ટ ખૂબ ઓછી આવશે. એટલે એ જાતનું ગુજરાતની અંદર આકર્ષણ થવાની 100% સંભાવના છે. આ મેં પહેલાં કીધું એમ હાઈવે ઉપર આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ જનરલી 200-225 કિલોમીટર સુધી કાર એકવાર બેટરી ચાર્જ ફૂલ થઈ તો ત્યાં સુધી ચાલતી હોય છે. અત્યારે
જેમ રાજકોટથી કોઈ ગાંધીનગર આવે તો 250 કિલોમીટર થાય, પાછા 250 જવાના થાય, તો એને ચાર્જ કરવી જ પડે. ચાર્જ ન કરીએ તો એ ગાડી પેટ્રોલ ડીઝલ જ વાપરે, કારણ કે ચાર્જિંગની ફેસિલિટી નથી. એટલે હાઈવે ઉપર થવાના છે, એટલે ઘરે ચાર્જિંગની વાત નથી. હાઈવે ઉપર હોટલો આપણી અપેક્ષા આવી છે. પછી તો કોઈ પંપવાળો નાખતો હોય તો ભલે નાખે, અને કોઈ કંપનીઓને નાખવા હોય તો છૂટ છે. આપણે 250 છે, 250ને મંજૂરી આપી છે અને 250 નવા કરવાના છીએ. એ બધું જોવું પડશે લિસ્ટ. એક મિનિટ, પહેલાં એક મિનિટ મારી વાત પૂરી કરી લઉં. એટલે 500નો ટાર્ગેટ છે, અને કાલવારે 500ને બદલે 1000 થાય તો આપણે વાંધો નથી, પણ 500 થઈ જાય તો લોકો દોડતા થઈ જાય, વ્હીકલો દોડતા થઈ જાય. એટલે આપણી કલ્પના એવી છે કે માની લો કોઈ અહીંથી ગાંધીનગરથી કોઈ સોમનાથ જાય છે તો રસ્તામાં બે જગ્યાએ સ્ટોપ કરે ચા નાસ્તો જમવા ખાવા પીવા માટે, તો એને કલાક દોઢ કલાક ત્યાં ચાર્જિંગ થઈ જાય, જમી લે અને પછી આગળ વધતો થઈ જાય. એટલે એમાં આપણે આપણે કેપિટલ ઇન્સેન્ટિવ 25% અને 10 લાખની મર્યાદામાં એ આપણે ચાર્જિંગ સ્ટેશનને આપવાના છીએ. એ નહીં માલિકી ને આપણે કઈ લાગે થોડી વધારે ડિટેલ માહિતી આપું સાહેબ. એકથી તેમાં ઉમેરું ફાઇનલાઇઝેશન કરી નાખ્યું છે અને એ લોકો કરવાના. જે મુખ્યમંત્રી શ્રી વાત કરી એ ઉપરાંત અમે ઉર્જા વિભાગ જાહેર ખબર આપવાના છીએ. અને જે હાઈવેઝ હોય ગુજરાતની અંદર એ હાઈવેઝ ઉપર મોટી જે રેસ્ટોરન્ટ હોય, મોટા મોલ્સ હોય, કે જ્યાં જ્યાં વ્યવસ્થા જેને બી ઊભી કરવી હોય કે એ ચાર્જિંગ સ્ટેશન ઉપર એ વ્યવસ્થા ઊભી કરી શકે છે. અને અમે